ભાવનગરમાં હોળીના પૂનમ ઉત્સવને લઈને કલેક્ટર એસપી ની અધ્યક્ષતામાં યોજાઈ અને પોલીસ તંત્રની એક મેરેથોન મીટિંગ યોજાઈ હતી. આ મેળામાં આવનાર યાત્રિકોની સુવિધાઓ અને સુરક્ષા મામલે વ્યાપક ચર્ચાઓ બાદ આખરી ઓપ આપ્યો હતો. તો ડાકોરના જાહેર રસ્તાઓ અને મંદિર નજીક સુરક્ષા કાયદો અને વ્યવસ્થાના મામલે રામઢોલ અને રંગો નાખવા ઉપર પહેલી વખત પ્રતિબંધ ફરમાવાયો છે. 6 માર્ચથી 10 માર્ચ સુધી ડાકોર હોળી પૂનમ મેળો ચાલશે. જિલ્લામાં પદયાત્રી રૂટ ઉપર સતત પેટ્રોલિંગ સાથે કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 2000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. કોરોના વાયરસના સંદર્ભમાં આજે આરોગ્ય કમિશનર દ્વારા એની જે અલગ સૂચનાઓ છે, અલગ સૂચનાઓ પાસોન થઈ રહી છે, એની ખાસ વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવી છે, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ગયા છે. એટલે એ સંદર્ભ સિવાય અહીંયા અમે આજે જે ચર્ચા કર્યા છે પ્રમાણે કોરોના વાયરસના સંદર્ભમાં જે પોલીસ કર્મચારીઓ અથવા બીજા કર્મચારીઓ સતત પદયાત્રીઓની સાથે સંપર્કમાં રહેવાના છે, એમને અલગથી એના જે ખાસ માસ્ક છે, માસ્ક આપવામાં આવે અને આ અંગે આરોગ્ય કમિશનર દ્વારા જે કંઈ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવશે, એ ગાઈડલાઇન્સ પ્રમાણેની વ્યવસ્થા આ મેળા દરમિયાન પણ કરવામાં. हमने कोई नया प्रतिबंध नहीं किया है, ये हर बार ये होता है, हमने इसमें कोई नई चीज नहीं की है. उसका उद्देश्य यही है कि मान लीजिए कोई ऐसी घटना बन जाए तो हम उसके बारे में कम्युनिकेशन कर पाए. और रामधुन अगर मंदिर के आसपास बजा रहे हैं और लगातार बहुत सारे ग्रुप एक साथ आवाज कर रहे हैं तो निश्चित रूप से जिला प्रशासन को किसी घटना को संभालने में दिक्कत होगी, इसके लिए हमने किया है. बाकी ऐसा नहीं है कि हमें कोई उत्सव धर्मिता में कोई नाराजगी है.